મારું નામ પાનસુરિયા ધીરજલાલ ચના ભાઈ, ગામ મકરાણી સણોસરા, તાલુકો કાલાવાડ, જિલ્લો જામનગર। આગાહી મારી એ મુજબ છે કે વરસ 8 થી 10 આની થશે, વરસાદના દિવસો 34 છે અને વચ્ચે વચ્ચે બે વાયરા પણ આવે એવી શક્યતાઓ બને છે। અને જુલાઈના 22 થી 31 જુલાઈ વચ્ચે અતિશય વરસાદ થશે સારો। ઓગસ્ટમાં પણ 20 થી 25 તારીખમાં અતિવૃષ્ટિ થાય એવી શક્યતાઓ છે। અને સપ્ટેમ્બર મહિનાના 15 તારીખ પછી ચોમાસું એકદમ નબળું પડી જશે અને વિદાય લે એવી શક્યતાઓ પણ છે। મારે આગાહીનો આધાર બદલી વાપર્યો અને આકાશીય ગર્ભ એના અવલોકનના આધારે હું આગાહી કરું છું। વર્ષા વિજ્ઞાન સંસ્થા સાથે હું 1991થી જોડાયેલો છું, લગભગ તમામ સેમિનારો એટેન્ડ કરેલા છે મેં। આ મારા અનુભવના આધારે આજે દર વર્ષે હું આગાહી કરું છું, એટલે આ ખેડૂતોને ઉપયોગી માહિતી માટેનો મને અતિશય શોખ છે અને હું પણ એક ખેડૂત જ છું। બદલી વખતમાં હોળીનો પવન, અખાત્રીજનો પવન, આ બે મહત્ત્વના છે। ધનિયા પણ આમ તો મહત્ત્વના છે, અખાત્રીજનો અને હોળીનો પવન બે વધારે મહત્ત્વના છે। એ પવનને આધારે જ વરસનો આધાર નક્કી થાય છે। પછી પ્રકૃતિ જે કંઈક છે, વનસ્પતિ છે, જીવજંતુઓ છે, એના વિશે તો બહુ મેં અનુભવ નથી કર્યો। આ બે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અખાત્રીજનો પવન અને તે દિવસે સાંજના સૂર્યચંદ્ર વચ્ચેનું જે અંતર છે, એ અંતરનો જે અભ્યાસ છે એ આમાં વધારે ઉપયોગી બને। આગાહી તો 1991થી હું આ સંસ્થા સાથે જોડાયેલો છું અને વિશ્વ વિદ્યા પરિસંવાદ યોજવાનું 1994થી ચાલુ થયું છે, એટલે આગાહી ત્યારથી રેગ્યુલર જ કરું છું અને આ કૃષિ યુનિવર્સિટીની સંસ્થા છે એની સાથે જોડાયેલો છું। આગાહી 50%થી નીચે ક્યારેય ખોટી પડી નથી, 50% ઉપર જ રિઝલ્ટ આવે છે। એક વખત તો 70-75% સુધી પણ હતું। એટલે દરેક ખેડૂત મિત્રોને આ માહિતી આજે સપોર્ટ દ્વારા જ મળે છે। હું વ્યક્તિગત આ છેલ્લા 3-4 વર્ષથી જ કોઈને માહિતીનું પત્રક આપું છું, એટલે સપોર્ટ જે બહાર પડે છે એની અંદર દર વર્ષે મારા જે તે પેજ ઉપર આગાહીઓ હોય જ છે।